हेलो। सांभळ डेनियल, तू तारी जातने बहु शातिर खिलाड़ी समझी बैठो छे। ते सूर्यप्रकाश नु लैपटॉप रिपेयर कर्यू ए पछी तारे एनो डेटा एने पाछो आपी देवो जोईए ने। पण ए डेटा ते तारी पासे राखी मुक्यो अने हवे आखा शहर मां संता तो फरे छे। શું લાગે છે તને? હું તારી આસપાસ છું એવું જ લાગે છે ને? હવે ખાલી માત્ર 5 મિનિટ, મારા માણસો ત્યાં આવતા જ હશે, એ આવશે એટલે તારી વાર્તા પૂરી। ડેનિયલ, હવે તારા દિમાગમાં શું ચાલી રહ્યું છે હું તને કહું। ગીતાના હાથમાં પેલી હાર્ડ ડિસ્ક આપીને તું આ શહેર છોડીને ભાગી જવા માંગે છે ને? હે ને? નો નો વે, જો તું હવે એ જગ્યાએ 1 મિનિટ પણ ઊભો રહીશ ને તો આ શહેર નહીં, તારે આ દુનિયા છોડીને જવું પડશે। કેમ કે તે સિંહણ જેવી ભાનુમતી સાથે પંગો લીધો છે। લિસન, જો તને તારા જીવની સેજ પણ ચિંતા હોય તો પ્રામાણિકતાથી હાર્ડ ડિસ્ક મને આપી દે, પછી તારે જ્યાં જવું હોય ત્યાં જા, હું તને જીવતો જવા દઈશ। હું ખાલી ધમકી આપી રહી છું એવું ના સમજતો તું? જો મારી વાતોને તે સેજ પણ નિગ્લેક્ટ કરી છે તો, તારું દિમાગ ચલાવવાનો પ્રયત્ન કર્યો છે તો, તું બચીશ નહીં, તારું માથું કપાઈ જશે। નકામો, તું તારો જીવ ગુમાવી બેસીસ। વિચારી લેજો। હેલો હેલો મેડમ, હેલો, મારે એમની સાથે થોડી ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે, પ્લીઝ એમને બોલાવી આપો ને। એમની એક મહત્વની વસ્તુ મારી પાસે છે જે એમને આપવાની છે। એ પપ્પાજીની એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપવા માંગે છે, એ મારા ઘરે વેઇટ કરી રહ્યો છે। મે બી એ તારી સાથે વાત કરવા આવ્યો ત્યારે કઈ પ્રોબ્લેમ થઈ હશે વિજય, એટલે જ મારી સાથે વાત કરવા આવ્યો છે। આંટી 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 આંટી, મારે એક અર્જન્ટ કામ આવી ગયું છે, હું વધારે રોકાઈ નહીં શકું, આ ગીતાજીને તમે આપી દેજો। ખાલી 5 જ મિનિટ રાહ જુઓ, ગીતા આવતી જશે। હું એ વધારે નહીં રોકાઈ શકું, વાત સમજો, ગીતાજી આવે એટલે એમને આપી દેજો। બાય આંટી। શું થયું? આ છોકરો આટલી ઉતાવળમાં ક્યાં જઈ રહ્યો છે? આંટી, શું થયું? અરે આ છોકરો ગીતા આવે ત્યાં સુધી રાહ જોવાનો હતો, પણ અત્યારે જો આ મને આપીને અર્જન્ટ કામ છે કહીને જતો રહ્યો। આમાં એવું તો શું હશે? અરે તો ચમારલું ટેન્શન લેશે બેના, તારી બધી ધમકી સાંભળ્યા પછી એ છોકરો શહેર છોડીને ભાગી ગયો હશે। એ શહેર છોડીને ભાગી જાય તો કોઈ વાંધો નથી ભઈલા, પણ એ ત્યાં હાર્ડ ડિસ્ક આપીને જતો રહેશે તો આપણે શું કરીશું? મને લાગે છે કે ડેનિયલ આપણા ઘરે આવ્યો હતો, સૂર્યપ્રકાશને મળવાનો પ્રયત્ન પણ કર્યો, પણ પછી મને જોઈને ભાગી ગયો હશે। હવે એ ગીતાના ઘરે પહોંચી ગયો છે, એને જે ખબર છે એ કહેવા માટે, મતલબ એ 100% આપણા વિશે કંઈક જાણે છે। બની હકા ભઈલા, તું શું કરીશ મને ખબર નથી, બસ તું એને અહીંયા લઈ આવ, એ ત્યાં કઈ બોલે પહેલા આપણે એને અહીંયા લાવવો પડશે, બસ। ટેન્શન ના લે બેના, જો આપણે જે મોણ મોકલ્યા છે એ સુશીલાના ઘરે જશે, ઠીક છે ને? અને પેલાના હાથ પગ તોડીને એને ઓય લઈ આવશે। એવું તો ન થવું જોઈએ,
ભાનુમતિ હંમેશા આ જ લેવલ પર રહેવી જોઈએ. મારું લેવલ ડાઉન ન થવું જોઈએ. હું ક્યારેય નહીં થવા દઉં. આકાશમાં ઉડનારા પતંગની દૂરી કોઈને દેખાય નહીં. એ જ રીતે ઊંચાઈ પર પહોંચવા માટે મેં જે કાંડ કર્યા છે, એ દગાબાજી, વિશ્વાસઘાત, મર્ડર કર્યા છે, એના વિશે લોકોને ખબર ન પડવી જોઈએ. નહીં તો મારું અસ્તિત્વ કાયમ માટે મટી જશે. ભેલા ના, એવું ન થવું જોઈએ. ના ભૈલા, કંઈ કર ભૈલા. ત્યાં ત્યાં શું ચાલી રહ્યું છે જાણવું પડશે. આપણા માણસો ત્યાં ગયા છે કે નહીં? ફોન કર. ચૂપચાપ કેમ ઉભો છે? ફોન કર એમને. કંઈ કર જલ્દી ભૈલા. પેરા તું રિલેક્સ થઈ જા બેના. તું એ ખરી છે બેના. તું 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 પેરા શાંત થઈ જા બેના. ખાલી ખોટું ટેન્શન લઈને બીપી ચમ વધારે છે તારું. આટલી બધી ટેન્શન માં તો મેં તને પહેલા ચાણી નહીં જોઈ. રિલેક્સ થા બેના, કૂલ રે. પહેલા શું કરું છે? એમને ફોન કરવો છે ને? હમણાં જ કરું છું. ઉભી રહે. લે લે વાત કર. તું વાત કર. શું થયું? શું થયું? ફોન નહીં લાગતો બેના. નોટ રીચેબલ આવે છે. એક જ માણસ પાસે ફોન છે, બીજા કોઈને ફોન કર. ઉભી રહે કરું છું ને બેના. આવી રીતે ઉતાવળ કરવાથી કોઈ નહીં થાય. એને ના લાગે તો કોઈ બીજાને ફોન લગાવ. કર્યો કર્યો ફોન લગાયો, પણ ઉપાડવા તો દે બેના. શું થયું? નહીં લાગતો ફોન બેના. આનો નોટ રીચેબલ આવે છે. કોઈનો ફોન નહીં લાગતો બેના. બેના મને લાગે છે કે એ લોકો ગીતાડીના ઘરની આજુબાજુમાં જ હશે, એટલે જ ફોન નહીં લાગતો. ચાણનો બધાને ટ્રાય કરું છું. જો ને ફરીથી કર. હા લાગશે. ફરીથી કર. ફોન કર. હા કરું છું કરું છું. ઉભી રહે ને. એ નાલાયક કૂતરા બરાડા લુચ્ચા, તું ફોન ચમ નહીં લાગતો. નેટવર્ક પ્રોબ્લેમ એક તો. બેના નેટવર્ક જ નહીં. હું ફોન લાગે તો વાત કરું ને બેના. કેવા બે જવાબદાર માણસોને મોકલ્યા છે ત્યાં. એ લોકો નેટવર્ક હોય ત્યાં ફોન કેમ રાખતા નથી? આવા નાલાયક માણસોને મોકલ્યા છે ત્યાં. તને શરમ નથી આવતી? આહુ, નેટવર્ક ના લાગે એટલે હું નાલાયક થઈ ગયો. એ બેના, તું અત્યારે ખાલી ખાલી બકવાસ ના કરે. ટેન્શન તારા માટે સારું નહીં. પેલા શાંત થઈ જા. શાંત. એક થપ્પડ મારી દઈશ તને. અહીંયા આગ લાગી છે. જો આપણે જલ્દી નહીં કરીએ તો બધું રાખ થઈ જશે. એ ભગવાન, નેટવર્ક એરિયામાં કોક તો જાઓ જ. 10-20 ગ્રામ ઇજ્જત બચી છે એ ઉતારવી છે તમારો. જલ્દી જાવ ના લાયકો. હવે મળશે નેટવર્ક. ફોન ટ્રાય કરતો રહેજે. ફોન ટ્રાય કરતો રહેજે. હવે લાગશે. આમાં તો ખાલી ગીતો જ છે ગીતા. વિજય, બીજા ફોલ્ડર્સ પણ ચેક કર. એમાં કંઈક હોઈ શકે. આમાં તો ખાલી ગીતો જ છે ગીતા. અચ્છા વિજય, કોઈ સિક્રેટ ફાઇલ્સ જેવું હશે. જો સરખી રીતે જો વિજય. આમાં કંઈ જ નથી ગીતા, કંઈ જ નથી આની અંદર. આ ગીત સાથે પપ્પાનો શું સંબંધ? શું છે આ બધું? મને પણ નથી સમજાતું વિજય. એના અવાજમાં વિચિત્ર ડર હતો. આપણને કંઈક કહેવાની ઉત્સુકતા. પણ આ હાર્ડ ડિસ્કમાં કંઈ જ નથી. અરે, આપણે આવીએ ત્યાં સુધી એને રાતો જોવી જોઈએ ને. એ જ વિજય. આખરે ગયો કેમ? એ બહુ જ ડરી ગયો હતો એટલે ઉતાવળમાં જતો રહ્યો, એવું આંટી કહેતા હતા ગીતા. અચ્છા. અરે ગીતા જમાઈરાજ, તમે લોકો ક્યારે આવ્યા? હું તો શાકભાજી લેવા ગઈ હતી. પેલો છોકરો હાર્ડ ડિસ્ક આપીને ગયો હતો, એમાં શું છે જોયું તમે? હા મમ્મી, અમે જોયું. પણ એ કહેતો તો એવું કઈ ઇમ્પોર્ટન્ટ સિક્રેટ જેવું તો આમાં કઈ નથી. આમાં તો ખાલી ફિલ્મી ગીતો છે. એણે તને આ જ હાર્ડ ડિસ્ક આપી હતી? હા ગીતા, આ જ આપી હતી. ગીતા આ નથી. પેલા છોકરાએ તો પહેલા બીજી હાર્ડ ડિસ્ક આપી હતી. ખરેખર સાસુમાં? હા જમાઈરાજ, ડેનિયલ મને એક હાર્ડ ડિસ્ક આપીને જતો રહ્યો. થોડી વાર પછી કોઈ બીજો માણસ આવ્યો, આ હાર્ડ ડિસ્ક ખોટી છે એમ કહીને બીજી હાર્ડ ડિસ્ક આપી ગયો.